આ ક્રોધ માન માયા લોભ જે બહુ મોટા પાંચે પાંચ દુશ્મનો છે ને એ છે ને છોડતા નથી અને અને પછી આપણી પાછળની પણ બધી બધી એ સિગ્નેચરો ડેવલપમેન્ટ લઈને આવેલા હોય છે તો આપણે તો આ હાલતા ચાલતા મળી ગયો દાદાએ તો આમ પકડીને સીધા લિફ્ટમાં બેસાડી દીધું પણ આ જે બધું ભરેલું માલ જયારે નીકળે છે તે વખતે જબરજસ્ત પુરસાદ કરવું પડે છે જબરજસ્ત કારણ કે એ બધું ક્રોધમાં માયાલોભ છોડે નહીં એ તો પોતાની દુશ્મનો બેઠા છે ને દુશ્મનો એ શા માટે આપણે બેસી રહેલા છે કારણ કે આપણે એમને વારે ઘડીએ ખોરાક આપ કરીએ છીએ ખોરાક આપીએ ને એટલે બધા દુશ્મનો અંદર બહુ મોટા થતા જાય અને એટલે નીકળવામાં બહુ ટાઈમ લાગે અને નીકળવામાં ટાઈમ લાગે એટલે આનંદ ઉભરાય નહીં આનંદ ઉભરાય નહીં તો આપણે ખબર પડે આપ ક્રોધ કોઈ કરે તો ક્રોધ ક્રોધિત માણસ કોઈને ગમે ના ગમે ક્રોધિત માણસ આવીને ઊભો રહે તો એને એ તો પેલે બીજાને તો બિલકુલ ગમે નહીં પણ એ જયારે ક્રોધ કરે ને તો એને પોતાને ગમે નહીં એને બી એટલી બધી બળત થાય અને એની અંદર કેટલી બધી જીવાત મરી જાય આ કષાયો અને આ ક્રોધ માન માયા લોભ એ બહુ મોટા દુશ્મનો છે દાદા કહેતા હતા વારે ઘડી એના પર ઉપયોગ રાખો અને પેલું આખો દિવસ દાદા કે અમને તો સ્ટાર્ટિંગ ના દિવસોમાં તો દાદા એક એક વસ્તુ પર અમને પ્રતિક્રમણ કરાવતા હતા કે સાંજે સૂતા પહેલા બેસવાનું અને પૂછવાનું કે સવારથી લઈને સાંજ સુધી આજે મેં શું કર્યું આજે કોના પર મેં કશાય કર્યા આજે મેં કોના પર ક્રોધિત થયો આજે મેં કોની સાથે આ બધા લોભની વાત કરી આ બધા કેવી રીતે મેં આજે શું કર્યું અને આમ કરીને પછી એક એકને ધોઈ ધોઈને સાફ કરાવતા હતા કારણ કે એ જો બધું માલ સાફ ના કરીએ ને

અને આપણે અરિયંત જ્યાં સુધી નહીં થઈશું ત્યાં સુધી સિમંદર સ્વામી ના કેવી રીતે દર્શન કરવા જઈશું એટલે આપણે આ ક્રોધમાન માયાલો ઉપર દુશ્મનોને જીતવું તો પડશે જ નહીં આ વિજ્ઞાન મળ્યું છે એટલે તમે જીતી શકાય વિજ્ઞાન ના મળ્યું હોય ને તો કોઈ ખાતરી નથી આને જીતવું કઈ સહેલું નથી કોઈને સહેલું નથી અને આ કેટલું બધું આ મન કેવું છે મન તો કે ને કે સલો તમને આમ બધી ઉઠામણું કરી નાખે

આપણે કેવી રીતે એકાકાર થઈ ગયા સામીવાળામાં શુદ્ધાત્મા નહીં જોયા એ જાગૃતિ ઓલ ધ ટાઈમ જાગૃતિનો માર્ગ છે આ દાદા શું કે છે કે આ જાગૃતિ જાગૃતિ સમજ સમજ કરીને બધું માલ માલ તો નીકળ્યા જ કરશે આપણે જે માલ ભરીને લાવ્યા છે એ તો છોડશે નહીં માલ તો નીકળ્યા જ કરશે પણ ત્યાં આપણું ઉપયોગ હોવું જોઈએ કે આ જો આજે આવું થઈ ગયું કરો પ્રતિક્રમણ કરો આ આપણા આપણા સિગ્નેચરમાં નથી આપણી સાયન્સમાં નથી દાદાના વિજ્ઞાનમાં નથી દાદા કે બધાને આપણે ક્યાં સુધી એક્સ્ટેન્શન કરાવીશું જ્યાં સુધી એ ઘર ખાલી ના કરે તો આત્માનું સુખ ક્યાં કેવી રીતે આવશે ક્યાંથી આવશે સુખ એટલે આ બધા કશાયોને આપણે જીતવાનું છે

કે આપણે આ ખબર નહીં પડતી એનું શું કારણ છે કારણ કે આપણે પોતાની જાતને નિરંતર પ્રોટેક્શન જ કરતા હોઈએ છીએ પોતાની જાત આ આ આ તો કશા મને છે ને આના લીધે થયા સીધી રીતે કામ કરે તો મને આવું બધું વિચાર બી ના આવે આની સાથે મને ક્રોધ બી ના આવે અને આખો દિવસ આડા કામ કરે છે આખો દિવસ આડું જ કરે છે હું જેમ કહું એનું ઊંધું જ કરે છે અરે પણ એ કયા કારણસર થાય છે એમને જુઓ જ્ઞાન વાપરો જાગૃતિમાં આવો બીજાના દોષ જોવાના બંધ કરો પોતાનો હિસાબ જુઓ કે મેં એમને આવું આપ્યું છે એના લીધે એટલે કોઈ પણ પ્રકારનું ક્રોધમાન માયા રસ્તો છે કે આ આપણે હડવાનું છે આ દુશ્મનોને આપણે જીતવાનું છે અને આવું જ્યારે નિશ્ચય કરીશું ને તો દાદા દોધ બંધ શક્તિ આપે છે આ આપણે નિશ્ચય નથી કરતા દાદા પાસેથી શક્તિ નથી માંગતા એટલે આ બધા ભૂતો અમારા પર હાવી થઈ જાય છે જે દિવસે આપણે દાદા પાસેથી શક્તિ માંગીશું કે હે દાદા ભગવાન મને આ કશામાંથી મુક્ત થઈ જવાનું છે હવે મને આમાંથી બધું બહાર કાઢી લેવાનું છે અને દાદા ભગવાન આપ મને શક્તિ આપો મારો નિશ્ચય પાકો છે કે નિરંતર આ આજ્ઞામાં રહીને દાદા મને હવે આ મોક્ષે જવું છે તો બધા સંજોગો એવા ફેવરેબલ આવી જશે તમે જેવી રીતે નિશ્ચય કરશો જેવી રીતે તમે દાદા પાસેથી શક્તિ માંગશો એ બધા સંજોગો અમે જોયેલા છે કે એની મેળે આજરા થઈ જાય છે અમે બહુ કશાય થતા હતા બહુ ગુસ્સે થઈ જતા હતા પછી અમે દાદા પાસેથી ખૂબ શક્તિ કે બધું બધું આવી બધી વિજ્ઞાન મળ્યા પછી ના ચાલે તમે મને એવી શક્તિ આપો અને આજથી હું નિશ્ચય કરું છું કે શરીરના બે કટકા થઈ જાય પણ આ વસ્તુમાં મારે એવું પડવું નથી કોઈની સાથે કશાય કરવા નથી ગમે તે રીતે કમરાવાનું બોલવાનું બહુ થતું હોય બોલવાથી કશાવ થતા હોય તો મૌન થઈ જવાનું

એટલે મને આમાંથી તો બહાર નીકળવું પડશે પછી અંદર આખું પ્રથકરણ થાય મૌન થવાથી બોલવાથી તો ઉપયોગ જ નથી તમે બોલ બોલ કરો ક્રોધિત થઈ જાઓ તો બોલવામાં તો તમે તમે શું બોલી ગયા એ ખબર ના પડે પણ જે દિવસે મૌન તો આખું અંદર પ્રથકરણ થાય કે અંદર શું ચાલે છે તમારા કયા વિચારો આવે છે કયા કસાયો ઉભા થાય છે આવું દાદા અમને પ્રયોગ કરાવતા હતા અને જેને પણ અંદર બહુ હેરાન કરતા હોય કશાયો તો એની સાથે